આજે અમે મેથીનો રોટલો કેવી રીતે બનાવવો એ બતાવીશું. તેના માટે જોશે અહીંયા મેથી 250 ગ્રામ જેટલી. તેના માટે સૌ પ્રથમ આપણે મેથીને ધોઈ લેવાની છે. બરોબર, મેથીને બરોબર ધોઈ લેવાની છે. અહીંયા આપણે રોટલો બનાવતા પહેલાં મેથીનું શાક બનાવી લેવાનું છે. તેના માટે એક તપેલી લઈશું. હવે એમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. પીચ ઓફ જેટલી રઈ, પીચ ઓફ જેટલી હિંગ, પછી આ મેથી એડ કરવાની છે. અડધી ચમચી જેટલી હળદર, અડધી ટેબલ સ્પૂન જેટલું મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું. આ બધું અમે એડ કરી દીધું છે અને મેથીનું શાક ચડે ત્યાં સુધી મેથીને પૂરેપૂરી ચડી દેવાની, ચડી જવા દેવાની. પછી ઠંડી પડે, શાક ઠંડુ પડે એટલે રોટલામાં એડ કરીને પછી રોટલો થેપવાનો. ઢાંકણ ઢાંકીને એને શાકની જેમ બરાબર ચડવા દેવાની છે મેથીને. તો અહીંયા મેથીનું શાક ચડીને રેડી થઈ ગયું છે. મેથીનો રોટલો કેવી રીતે બનાવે એ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું. હવે અમે તમને મેથીનો રોટલો કેવી રીતે બનાવો સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ છીએ. એના માટે અમે તમને બતાવેલું એ મેથીનું શાક પહેલાં સૌ પ્રથમ લેવાનું, પછી થોડુંક મીઠું નાખવાનું, પછી બાજરીનો લોટ લેવાનો, બે નાની વાટકી જેટલો બાજરીનો લોટ લેવાનો. પછી આ રીતે મેથીના શાકને બાજરીના લોટમાં બરોબર મસળી લેવાનું, જેથી રોટલો એકદમ મીઠો લાગે છે. લોટ મસળાઈ ગયો છે, થોડું પાણી લેતા જવાનું અને લોટને બરોબર મસળવાનો. રોટલાને જેટલો મસળીએ એટલો રોટલો સોફ્ટ બને છે. આ રીતે હવે અમે મેથીનો રોટલો થેપીશું. હાથની બે ટેરવા, એનાથી રોટલો ધારે ધારે થેપે જવાનો. અહીંયા અમે તવી ગરમ ગરમ મૂકી દીધી છે. રોટલાને એકદમ પતલો થેપવાનો છે. પછી તવીમાં આપણે નાખીશું. તો ફ્રેન્ડ્સ, રોટલાની એક સાઈડ ચડી ગઈ હતી, અમે રોટલાને ઉલટાવી દીધો છે. રોટલો હવે બીજી સાઈડથી પણ ચડી ગયો છે. હવે રોટલાને
ઉલટાવી દઈશું પાછો. તો ફ્રેન્ડ્સ, અમારો આ મેથીનો રોટલો બનીને રેડી થઈ ગયો છે. હવે એને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, અમારો મેથીનો રોટલો અમે સર્વ કર્યો છે. તો તમે પણ આ રીતથી બનાવજો, અને કે તમને કે અમારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો, અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.